विद्यार्थी मित्रों आज आप नवाना मूल तत्व में चैप्टर नंबर 9 मो खाता वही में खतवणी शुरू करीश। खाता वही और खतवणी जारे परीक्षा में पूछाशे तो खाता वही और खतवणी आमनोद ऊपर थी पण पूछाई सके, पेटानोद ऊपर थी पण पूछाई सके और रोकड़मेर ऊपर थी पण पूछाई सके। क्या थी पण खाता वही में खतवणी पूछाय मोस्टली 3 मार्क नो एक प्रश्न आवे छे। खतवणी नो 3 मार्क परीक्षा में प्रश्न केवो होय छे, धारो के प्रश्न पत्र में 13मो नंबर प्रश्न छे नीचेना व्यवहारोनी आमनोद लखो, એટલે તમે એની આમ લખી નાખશો। આમનોદ લખ્યા પછી 13મો નંબર પ્રશ્નમાં 14મો પ્રશ્ન બીજો કોઈ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, 15મો કે 16મો એટલે એના 13માં પછીનો જ પ્રશ્ન, પાછળ એક પ્રશ્ન આવશે કે ઉપર દાખલા 13 પ્રમાણે ખાતા વહીમાં ખતવણી કરો, એટલે તમે દાખલામાં 13માં આમનોદ લખી હશે અથવા પેટલો તૈયાર કરી હશે એની ખતવણી આવશે। એટલે આમનોદના 3 માર્ક તો અલગ જ હોય અને ખતવણીના 3 માર્કનો પ્રશ્ન અલગ હોય, સમજી ગયા? તો એવી રીતે ખતવણી કેવી રીતે કરવાની છે આજે આપણે ડિસ્કસ કરીશું। ધારો કે એક પ્રશ્ન છે, તમે એની આમનોદ લખી દીધી છે, ફરી કહું છું આ આમનોદ એક્ઝામમાં લખેલી નહીં આવે, એ તો એક પ્રશ્ન આવશે જેની તમે આમનોદ તૈયાર કરી હશે, આમનોદ જાતે લખી હશે, હવે એના ઉપરથી આપણે ખાતા વહીમાં ખતવણી કરવાની છે। તો આ આમનોદ લખેલી છે એવું માની લો, તમે લખી દીધી છે આ, હવે આમાં ખાતા વહીના ખતવણી કેવી રીતે કરીશું? સૌથી પહેલાં કુલ કેટલા ખાતા છે એ ગણી લેવાના, એક ખાતું બે વાર નહીં ગણવાનું, રોકડ ખાતું, મૂડી ખાતું, બેંક ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખાતું, પગાર ખાતું, કમિશન ખાતું, વીમા કંપની ખાતું, આગથી નુકસાન ખાતું, જો મેં એક પણ ખાતું બીજી વાર નહીં ગણ્યું, બધા સિંગલ સિંગલ ખાતા ગણ્યા, એટલે 1 2 3 4 5 6 7 8 9 ખાતા છે। હવે ઘણા વિદ્યાર્થી વિચાર કરશે 9 ખાતાને 3 માર્ક તો બહુ ઓછું કહેવાય, પણ પરીક્ષામાં એવું ના હોય, પરીક્ષામાં તમારે 3 માર્કનો પ્રશ્ન હશે તો ખાતા પણ એકના જ હશે, 2 કે 3 જ હશે, સમજી ગયા? એટલે માર્ક્સ પ્રમાણે પૂછે એ તમે ચિંતા નહીં કરતા, અત્યારે 9 ખાતા આપણે આમાં બનાવવાના છે। પરીક્ષામાં એવું પણ આવી શકે કે આનો તમે લખી હશે અને તમને દાખલામાં જણાવશે કે રોકડ ખાતા અને બેંક ખાતાની ખતવણી કરો, એટલે આપણે બે ખાતા બનાવવાના, રોકડ અને બેંક, અથવા બોલશે રોકડ ખાતા અને ખરીદ ખાતાની ખતવણી કરો તો રોકડ અને ખરીદી કરવાની, ખબર પડી ગઈ? એટલે પ્રશ્ન તમે જોશો તમને ખ્યાલ આવી જશે, અત્યારે તમારું કામ શીખવાનું છે, શીખી લો અને પ્રેક્ટિસ કરો। એટલે કુલ આમાં 9 ખાતા છે, હવે 9 ખાતાની ખતવણી કેવી રીતે કરવાની? તો પરીક્ષામાં સૌથી પહેલાં ફોર્મેટ ડ્રો કરવાનું છે, ફરી કહું છું ઘણા વિદ્યાર્થીઓ ફોર્મેટ કરવામાં ઘણી ભૂલો કરતા હોય છે, ફોર્મેટ આવડતું નથી ઘણા બાળકો। લાઈન નંબર 1 જે તમારું પેજ છે, સૌથી પહેલાં પેજનું પરફેક્ટ હાફ જોવાનું, પરફેક્ટ અડધું, શું કરો પેજને આખું વાળી દો તો તમને ખબર પડી જાય કે અડધું ક્યાં આવે, આ પેજ છે, આ પેજ જે પણ હોય એમાં પેજને આખું ફૂલ ટુ ફૂલ વાળી દેવાનું, માર્જિન તો નહીં આખું, તો આ ખબર પડી ગઈ ને અડધું છે, અડધું કેમ, કારણ કે ઉધાર અલગ થઈ ગયા, જમા અલગ થઈ ગયા, અને બંને બાજુ સેમ હોય તો એક અકાઉન્ટ સારું દેખાય। નિયમ જ છે, સૌથી પહેલા વચની લાઈન ડ્રો કરો અને બની શકે તો સરસ રીતે એના ઉપર ફરીથી ડાર્ક લાઈન કરો, અથવા બિલકુલ ટચ થતી હોય, ટચ કરેલી એક બીજી લાઈન ડ્રો કરો તો ક્લિયર દેખાય છે, જુઓ કે બિલકુલ 2 લાઈન છે, આ પેજનું બિલકુલ હાફ છે। હવે હાફ કર્યા પછી નિયમ પ્રમાણે સૌથી પહેલા તારીખ, તારીખ માટે જગ્યા જોઈએ કેટલી, એક આંકડો લખવાનો છે સિંગલ ડિજિટ 1 2 5 8, તો જગ્યા એટલી જ લેવાની આપણે બુદ્ધિ પ્રમાણે, વધારે જગ્યા વાપરવાની નહીં। પછી રકમ, તો રકમ તો 3-4 આંકડાની હોય, 5,000 8,000 10,000, તો એની એ પ્રમાણે લઈ લેવાનું। અને ખાપા, તમે ખાપામાં ક્યારેય કંઈ લખતા નથી તો શા માટે જગ્યા વધારે વાપરો છો, એટલું લખો ખાલી અહીંયા તમે ખા અને નેક્સ્ટ એના નીચે પા લખી શકો, ખાપા ભેગું હોય નહીં લખવાનું, ખા અને પા, એટલી જગ્યા જોઈએ। હવે બુદ્ધિ વાપરો કે તમારી હેન્ડરાઇટિંગ કેટલી છે, ખા લખવા માટે શું જોઈએ, પા લખવા માટે તમે કેટલી જગ્યા જોઈએ, તો વિગત જેટલી બચે, જેમ તમને આમનોદમાં ખબર હોય છે આપણે વિગતનું ખાનું પહેલાથી ડ્રો કરતા, પહેલાં તારીખ કરીએ છીએ પછી હંમેશા પાછળ આવીએ છીએ, પહેલાં રકમ જમાની પછી ઉધારની પછી ખાપાની, વિગત જેટલી બચી એટલી આપણા માટે સારી છે લખવામાં,
सेम तारीख रकम कापा आ जेटलू बच्चू ओके छे अने सेम सिचुएशन पहली बाजू आ तारीख आ रकम अने आ कापा समझी गया विद्यार्थीओ ख्याल आई गयो फॉर्मेट ओके हवे ऊपर लखी दू तारीख विगत खापा रकम तारीख विगत खापा रकम हवे नव खाता छे जरा खाजे नव तो घणा बाळको शुं करता है परीक्षामां खबर छे नव खाता अलग अलग ड्रॉ करे बद्दामां तारीख विगत खापा रकम लखता होय छे लखजो समय बचे तो પહેલાથી જ એ લખવા બેસો છો અને પછી તમારે લાગે કે સર આ તો બહુ મોટો પ્રશ્ન હતો અમે તો ખાલી ખાના ડ્રો કર્યા પણ તમારી ભૂલ કહેવાય તમે તો બસ એક પેજ ઉપર ડ્રો કરી દો સપોઝ ત્રણ ખાતા બનાવવા હોય તો અડધા ઉપર ડ્રો કરી દો એક વાર લખો વાત પૂરી થઈ ગઈ વારંવાર લખવાની જરૂરત નથી તમે એમનું સમજજો મારી વસ્તુ છેલ્લે સમય બચશે તો પછી અલગ અલગ ખાતા રફ કેવી રીતે કરવાના તમે શીખવાડી દઈશ ખાપા રકમ લખજો પછી બેસીને પણ પેપર પતે પછી બાકી નહીં હવે ધ્યાન રાખજો જે સમજાવ્યું છે એ શબ્દો સાંભળજો અને શબ્દો પરીક્ષામાં સમય બચે એટલા માટે વાપરું છું તો એને ફોલો કરજો હવે સૌથી પહેલો નંબર ખાતો છે રોકડ ખાતો હવે ખાતાની ખતરનો નિયમ સાંભળો અને એક ખાતો તમે જોજો ધ્યાનથી તમને હું ખાતરી આપું છું જેનો બાળકનું ધ્યાન છે જે ટ્રાય કરશે એક ખાતા પછી તમારી ખતરણી ખતમ તમને બધું આવડી જશે એક જ પાંચ મિનિટની વાત છે પાંચ મિનિટ બધાને ખાતા હોય આવડી જાય પણ અહીંયા ધ્યાન રાખો સાંભળો ફોલો કરો અને ગભરાયા વગર જવાબ આપવાનો પહેલા સાંભળી લો નિયમ નંબર એક તમે જે ખાતું બનાવી રહ્યા છો રોકડ ખાતું બનાવી રહ્યા છો ને બેટા તો રોકડ અહીંયા ઉધાર બાજુ હોય ને તો ખતવણી ઉધારમાં જ કરવાની અને રોકડ જમા બાજુ હોય તો ખતવણી જમા બાજુ કરવાની જે ખાતું બનાવો છો ફરી કહું છું એ જે બાજુ હોય એ બાજુ ખતવણી કરવાની નિયમ નંબર એક ફિનિશ નિયમ નંબર બે તમે રોકડ ખાતાની ખતવણી કરી રહ્યા છો તો રોકડ ખાતું કઈ બાજુ છે ફરી કહું ઉધાર બાજુ તો ઉધાર બાજુ ખતવણી કરીશું પણ લખીશું મૂડી ખાતે શું લખીશું મૂડી ખાતે એટલે વિરુદ્ધ ખાતાનું નામ લખવાનું કેમ કેમ પોતાના ખાતામાં પોતાનું નામ ન આવે ક્યારે તમે રોકડ ખાતું બનાવી રહ્યા છો તો એમાં રોકડ શબ્દ ન આવે તમે ખરીદ ખાતું બનાવો ખરીદ શબ્દ ન આવે પોતાના ખાતામાં પોતાનું નામ ના આવે કોનું નામ આવે વિરુદ્ધ બે નિયમ ખબર પડી ગઈ કયા બે નિયમ કીધા સૌથી પહેલો નંબર નિયમ સેમ સાઈડ એક જ શબ્દ સેમ સાઈડ સરખી બાજુ નંબર બે વિરુદ્ધ વિગત વિગત કઈ લખવાની વિરુદ્ધ હવે ત્રીજામાં ભૂલ થાય છે ઘણા બાળકો તમે શું કર્યું ટ્રાય કરજો તમે રોકડ ખાતું ઉધાર બાજુ છે તો તમે ઉધાર બાજુ શું લખ્યું બેટા મૂડી ખાતું રકમ શું લખશો હજાર રૂપિયા તો એ તમે હજાર રૂપિયા તમે કયા જોઈ રહ્યા છો મૂડી ખાતે હજાર રૂપિયા આ જોઈ રહ્યા છો તો આ ભૂલ છે મૂડી ખાતે લખવાનું છે પણ એ આ હજાર રૂપિયા છે રોકડ ખાતા નથી ઘણા બાળકો વિચારતા હશે સર શું ફરક પડે છે સર મને સાચું છે ફરક શું પડે છે કેમ ફરક ના પડે બેટા આવી આમ આવે તમે જુઓ જેમાં ત્રણ ત્રણ હોય છે જેમાં ત્રણ ત્રણ હોય છે એમાં રકમો લખી હોય છે બેટા પછી અહીંયા ભૂલ પડશે અહીંયા પછી ભૂલ પડશે અને એક્ઝામમાં આ તો તમે શરૂઆત છે તમારે સરળ આમનો લખી પણ એક બતાવી દીધી એક્ઝામમાં એવી ઘણી આમનો હોય એટલે તમે શું કહ્યું મેં તમને સાંભળો રોકડ ખાતે ની બનાવો છો તો રોકડ ખાતું કઈ બાજુ છે ઉધાર તો ઉધાર શું લખવાનો મૂડી ખાતે પણ રકમ રોકડની જોવાની હજાર રૂપિયા અને ટેવ આ રાખવાની તમે ટેવ સામે જોવાની કરશો ને તો આ જો આ તમે પહેલાથી જ ટેવ પડી ગઈ ને તો પછી તમે આગળ ભૂલો જ પડવાની છે કારણ કે સામનો જ્યારે આવી આવશે તમે કરી નહીં શકો ત્રણ નિયમ કીધા સેમ બાજુ સરખી બાજુ વિરુદ્ધ વિગત પણ ત્રીજું રકમ કોની જે ખાતું બનાવી રહ્યા છો એની જ જે ખાતું બનાવી રહ્યા છો એની હવે આપણે ટ્રાય કરીશું જો હવે રોકડ જ્યાં પણ છે બધી રોકડ ખાતામાં નાખી દેવાની છે તો રોકડ ખાતે શું છે ઉધાર છે તો ઉધારમાં ઉધાર બાજુ મૂડી ખાતે હજાર રૂપિયા પહેલા બાજુ બોલવાની કઈ બાજુ પછી કયા ખાતે પછી રકમ બોલવાની આ ત્રણ પ્રમાણે ટ્રાય કરતા
પાડેલાનું છે તમારે. હવે જેને આવડે એ ધીમે ધીમે બૂમો પાડ્યા વગર બોલતા રહો. હવે રોકડ ક્યાં છે જોઈ લો. જમા બાજુ. તો શું કરીશું આપણે? જમા બાજુ ખરીદ ખાતે 100 રૂપિયા. નેક્સ્ટ રોકડ જ્યાં હોય ગોતી લેવાનું. આ રે 5 વાગે જમા બાજુ પગાર ખાતે 100 રૂપિયા. નેક્સ્ટ રોકર આ રહી છઠ્ઠામાં. સુધારમાં કે લખો સુધારમાં છે ને તો લખીશું કમિશન ખાતે 50 રૂપિયા અને 50 રૂપિયા રોકડમાં. ફરી રોકડ છે નથી એ રોકડની બધી એન્ટ્રી રોકડ ખાતામાં નાખી દીધી. ખતવણી પૂરી. રોકડ ખાતાની ખતવણી પૂરી. આ પ્રમાણે પ્રેક્ટિસ કરશો ને તમારો આમનો પરની ખતવણી 90% 90% ખતવણી તમારી ઉત્પત્તિ ગઈ. તમે સીધી અને પછી શું કરવું પરીક્ષામાં? બિલકુલ હાથથી જ એક લાઈન ડ્રો કરી દો નીચે, બસ બીજું કંઈ નહીં. સમજી ગયા? આ રોકડ ખાતું બની. હવે નેક્સ્ટ ખાતું તમે કયું છે? જુઓ બીજો નંબર મૂડી. વચ્ચે વચ્ચે લઈ લેવાના જે લાઈન સર આવે એ દેવાનું અને અહીંયા મોટું શબ્દ લખી દેવાનું કોઈ જરૂરત નથી. વારંવાર ફરી કહું, સમયની બરબાદી ના કરતા. અડધો માર્ક કપાય કપાવા દો. પણ એ અડધો માર્ક પછી મારો અડધો માર્ક કેમ કપાય છે? હું તો નહીં કપાવું, હું લખીશ તો છેલ્લે 15 માર્ક ઉપર રહી જશે. એનું શું? એ તો વિચારો. સમજા મારી વસ્તુ ને? મૂડી ખાતે. ચલો સેમ ટ્રાય કરો. ચલો ફટાફટ કઈ બાજુ છે મૂડી ખાતે? સૌથી પહેલા મૂડી ખાતે ના બોલો. મૂડી ખાતે લખાઈ ગયું ને, હવે તમારે શું કરવું? જમા બાજુ. આવું ટ્રાય કરો તો ઝડપથી આવશે. ખાલી હાથ રાખો, જે જેનું ખાતું બનાવી રહ્યું છે ને એના ઉપર હાથ રાખવાનું. તો આ રહ્યું મૂડી ખાતો. કઈ બાજુ? જમા બાજુ. શું લખીશું? રોકડ ખાતે. હવે તો મૂડી ક્યાં છે જ નહીં. 99 ખાતા એવા જોઈએ, એક કે બે માં પતી જાય. ખાલી રોકડ ખાતું થોડું મોટું હોય અને બેંક ખાતું પતી ગઈ ખાતા, બસ એક લાઈન માં છે. કશું શીખવાડ્યું તમને? આ ખાતા ને પૂરી, એટલે આ ખાતું પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ ખાતું કયું છે? બેંક ખાતું. લખવાનું અહીંયા બેંક ખાતું અને પછી ફરીથી એક લાઈન ડ્રો કરી અને બેંક ખાતું શરૂ કરો. બેંક ખાતું ક્યાં છે? ઉધાર બાજુ. ઉધાર બાજુ લખવાનું રોકડ ખાતે 50 રૂપિયા. નેક્સ્ટ બેંક ક્યાં છે? 4 નંબર. ઉધાર બાજુ વેચાણ ખાતે 300 રૂપિયા. નેક્સ્ટ બેંક ક્યાં છે? આપણું ખાતું પૂર્ણ. સમજી ગયા? હવે તમને બેંક પછી એક ખરીદ ખાતું પણ તમને શીખવાડી દઉં. હવે આમાં થોડું ધ્યાન રાખજો, આ ડબલ વાળી ખાતાની પણ આવશે. ખરીદ ખાતું ચલો ટ્રાય તો કરીશું. સૌથી પહેલા ખરીદ ખાતું ક્યાં છે? ઉધાર બાજુ. શું લખીશું ઉધાર બાજુ? રોકડ ખાતે 100 રૂપિયા. સમજી ગયા? હવે ધ્યાન રાખવાનું કાંઈ ખરીદ અહીંયા લેજો અને આવી આમનું જે ખાતાની શીખો. કઈ બાજુ છે? તો જમા બાજુ. આપણે વિગત કોને લખીએ છીએ? વિરુદ્ધની. પણ વિરુદ્ધમાં બે હોય ને તો બંને લખવાનું. તો જમા બાજુ શું લખીશું? વીમા કંપની ખાતે અને ફરી સાત નંબર આપીને આગથી નુકસાન ખાતે. હવે તમે રકમ પણ આ જ લખશો, 900 અને 100 રૂપિયા. હવે ઘણા બાળક વિચારે, સર તમે તો કીધું ને કે રોકડ ખરીદ ખાતું હોય તો રકમ ખરીદી લખવાની. તો આવી ગઈ ને 1000 રૂપિયા. જુઓ 1000 રૂપિયા જેટલો 1000 રૂપિયા છે ને. આપણે બે વિગત લખી એટલા માટે રકમ એની લખવાની. જ્યારે વિગત બે લખો છો તો રકમ એની જ લખવાની, કારણ કે એ રકમ લખવાથી આખી રકમ એને જે ખાતાની તમે ખતવણી કરી રહ્યા છો ને બેટા, એ ખાતાની ખતવણી અંદર આવી. સમજ્યા મારી વસ્તુને? ક્લિયર થયું બધાને?
હવે બાકી કરવાનું તમે પૂરી કરશો, તમે જાતે કરશો, અત્યારે આપણે ઓરલી ડિસ્કશન કરીશું. તમારું ખરેખર પતી ગયું, હવે વેચાણ ખાતા લેખા ખોલી, તો વેચાણ ખાતા ધારણ આવશે તો તમે શું કરશો? જમા બાજુ બેંક ખાતે 300 રૂપિયા. વાત પૂરી. નેક્સ્ટ પગાર ખાતાની વાત ચલો. બાર બાજુ પગાર છે જ નહીં. ચલો કમિશન ખાતાની ખાતાણી કરો. જમા બાજુ રોકડ ખાતે 50 રૂપિયા. અને હવે ખાતાણી વીમા કંપની ખાતાની ખાતાણી કરો. ઉધાર બાજુ જે ખાતું બનાવો છો એની સમજ્યા. ચલો હવે આગથી નુકસાન ખાતું બનાવશો તો આગથી નુકસાન ખાતું ખાતાને કોણ શું કરશો? ખરીદ ખાતે એના આધાર પર નહીં લખી દેવાના. ખાતું કોનું છે? આગથી નુકસાન. રકમ એની જ આવશે. હા, પણ ફરી રિપીટ કરું, તમે ખરીદ ખાતાની ખાતાવણી કરી રહ્યા છો તો ખરીદ ખાતું શું છે? જમા બાજુ છે. તો જમા બાજુ જ્યારે તમે વિરુદ્ધ વિગત લખો છો તો વિરુદ્ધ વિગત બે છે, તો એ બંને લખવાની અને રકમ પણ એની લખવાની, જેમ આખી આ થઈ જાય. સમજી ગયા? ફરી કહું છું, વીમા કંપની ખાતું બનાવો એટલે તમે ટ્રાય કરો, ફરી પણ શું કરશો? ખરીદ ખાતે 900 રૂપિયા. સમજી ગયા? જ્યારે આગથી નુકસાન ખાતું બનાવો નહીં, ત્યારે ચાર બાજુ બોલો. ખબર પડી? જેને આટલી ખબર પડી, જે આટલી પ્રેક્ટિસ કરશે, તો મેં તમને 90% કીધું હતું ને બેટા, આમનો દે ખતવણી 100% પૂર્ણ પતી ગયું. કંઈ આવવાનું નથી આના, આ નથી કંઈ બીજા ખતવણીમાં બીજા કોઈ ફેરફાર ના હોય. હવે તમને આની પ્રેક્ટિસ કરવાની છે અને એવી રીતે દાખલો કરવાનો છે. સમજી ગયા મારી વસ્તુ બેટા?